એટલે નાડી શોધન આસન, જે નાડી શોધન આસન જેને અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કહી શકાય, જેને તમે પ્રાણાયામ પણ કહી શકો અને નાડી શોધન આસન પણ કહી શકો. નાડી શોધન આસન કરવા માટે પહેલા આપણી ડાબી સાઈડનું અથવા તમે જમણી સાઈડનું પણ બંધ કરી શકો. જમણી સાઈડનું ડાબી સાઈડનું નસકોરું બંધ કરી જમણી સાઈડથી ઊંડો શ્વાસ લેવાનો. ત્યારબાદ બીજી સાઈડથી ઊંડો શ્વાસ લઈ એક સાઈડથી છોડવાનો. દોસ્તો, નાડી શોધન આસન જે આપણા શરીરની તમામ નાડીઓ, જે આપણે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી, ડાબા નસકોરાની અંદર ચંદ્ર નાડી, જમણાની અંદર જે સૂર્ય નાડી છે, આ બંને નાડીઓને એકાગ્ર કરે છે, જાગૃત કરે છે. સૂર્ય નાડી છે જે આપણી પાચન શક્તિને મજબૂત કરે છે, ઉપરાંત ચંદ્ર નાડી પણ આપણા શરીરને ખૂબ મોટા ફાયદાઓ આપે છે. આ જે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, આપણા શરીર માટે, આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી આસન છે. ત્યારબાદનું બીજું આસન એટલે કપાલભાતી પ્રાણાયામ, જેને આપણે પ્રાણાયામમાં ગણીએ, આસન નહીં પણ પ્રાણાયામ છે. આ યોગની અંદર 17મું, જે 18મું કહી શકાય. દોસ્તો, કપાલભાતી પ્રાણાયામ તમારે કઈ રીતના કરવાનું છે? તમારે કપાલભાતી પ્રાણાયામ કરવા માટે જ્યારે શ્વાસ ઊંડો લો છો ત્યારે પેટ બહાર, શ્વાસ છોડો છો ત્યારે પેટ અંદર જવું જોઈએ, બહાર અંદર. આ રીતના તમારે કરવાનું છે. ધ્યાનથી એકવાર મારી સામે જોઈને તમે શીખી શકો. હું જે રીતના તમને અત્યારે ધક્કા આપું છું એ રીતના તમારે નથી કરવાનું, હું તમારા સમજવા માટે આપું છું, નહીં તો તમને હાર્ટનો પ્રોબ્લેમ થઈ શકે. તમારે નોર્મલી કરવાનું છે.